નમસ્તે વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ પિયુષ સેરસિયાની અંદર આપનું હાર્દિક સ્વાગત છે જો તમને મારા વિડીયો ગમે તો લાઇક શેર અને કોમેન્ટ કરો અને હજી સુધી જો તમે મારી ચેનલને સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી કરીને તમને નવા નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે તેમજ ધોરણ પાંચના દરેક વિષયના દરેક એકમના વિડીયો મેળવવા માટે નીચે ડિસ્ક્રિપ્શનની અંદર પ્લે લિસ્ટ લિંક આપેલી છે તેના ઉપરથી મેળવી શકશો તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ ધોરણ પાંચ ગણિત ગમત તેમાં એકમ છે બારમું સ્માર્ટ ચાર્ટ આપણે વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણ અને ધોરણ ચારમાં પણ આપણે આ જ એકમ ભણી ગયા છે પણ એમાંથી થોડોક સુધારો હોય છે અને અપગ્રેસન હોય છે બીજું આ માત્ર તમારી સમજ માટે છે નહીં કે ઉતારો કરવા કે કોપી કરવા જ્યાં તમને મુશ્કેલી પડે ત્યાં જ મારા વિડીયોનો ઉપયોગ કરજો તો ચાલો વિદ્યાર્થી મિત્રો એકમ બાર સ્માર્ટ ચાર્ટ જોઈએ સૂચના મુજબ કરો તમારી શાળાના મેદાનમાં રહેલું વૃક્ષોની યાદી બનાવો અને કોષ્ટકમાં તેની સંખ્યા માટે આવૃત્તિ ચિહ્ન કરવાનું છે તો લીમડા તેર કરેણ સાત વડ બે અને આસોપાલો પાંચ આવશે વિદ્યાર્થી મિત્રો બીજું છે તમારા મિત્રના કુટુંબમાં સભ્યોની યાદી બનાવો અને કોષ્ટકમાં તેની સંખ્યા આવૃત્તિ ચિહ્ન ઉપયોગ કરવાનો છે નંબર સાત કર્મ ત્રણ જીઆન પાંચ દસ છ રિયા ચાર સ્વર ત્રણ આવશે આપેલા આલેખ પરથી નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે તો અહીંયા મહેન્દ્ર છે એ પિસ્તાલીસ રાગીણી એકતાલીસ તો તેના ઉપરથી સૌથી વધુ ગુણ કોને મેળવ્યા તો સિયાએ સૌથી વધુ ગુણ મેળવ્યા અલીસા અને મહેશબીના ગુણનો તફાવત તો ત્રણ ગુણનો તફાવત આવશે પાંચમામાં રાગીણી કરતાં વધારે ગુણ કોણે મેળવ્યા તો મહેન્દ્ર અને સીઆઈએ મેળવ્યા છે છ નંબરનું તમારા વિદ્યાર્થીઓ આલિશાથી વધારે અને મહેશબીનીથી ઓછા ગુણ કોણે મેળવ્યા તો અલીશા એ મેળવ્યા છે આઠમું છે આપેલા કોષ્ટકમાં તમારા વર્ગના વિદ્યાર્થીઓની ગત માસની કુલ દિવસોની નોંધ કરો અને એના આધારે લંબાલેખ બનાવવાનો છે તો અહીંયા વિદ્યાર્થી મિત્રો મેં લંબાલેખ બનાવી દીધો છે આર્ય કૃષ જિયા દર્શ રિયા સ્વર અને સ્મયનો તમે તે જોઈ શકો છો ત્યાર પછી છે નવ નંબરે તમારા વર્ગના બાળકોને તેમના જન્મદિવસની તારીખના આધારે માસવાર આપેલા કોઠામાં વર્ગીકૃત કરો અને તેના આધારે લંબાલેખ તૈયાર કરવાનો છે વિદ્યાર્થી મિત્રો તો અહીંયા મેં લંબાલેખ તૈયાર કરેલો છે તમે જોઈ શકો જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ મે જૂન જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોબર નવેમ્બર અને ડિસેમ્બર આ રીતે આપણે અહીંયા કોષ્ટક જે લંબાલેખ છે તે તૈયાર કરી દીધેલો છે દસ નંબરે છે આપણા કોષ્ટકમાં એકથી સો વચ્ચેની અવિભાજ્ય સંખ્યાઓને વર્ગીકૃત કરવામાં આવે છે તેના આધારે નીચેનું કોષ્ટક પૂર્ણ કરવાની માહિતી પરથી લંબાલેખ બનાવવાનો છે તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે લંબાલેખ બનાવેલો છે નીચે એકથી વીસની અંદર આઠ એકવીસથી ચાલીસની અંદર ચાર એકતાળીસથી સાઠની અંદર પાંચ એક એકસઠથી એંસીની અંદર પાંચ એક્યાસીથી સોની વચ્ચે ત્રણ આવશે તો તેમાં વિદ્યાર્થી મિત્રો અહીંયા મેં લાંબા લેખ બનાવેલો છે તમે જોઈ શકો છો જૂથ અને કુલ સંખ્યા છે ત્યાર પછી છે અધ્યયન નિષ્પત્તિ આધારિત સર્વગ્રાહી મૂલ્યાંકન તો આપેલ કોષ્ટકની અંદર ખેલાડીઓની આવૃત્તિ આધારિત સંખ્યા લખવાની છે તો તે ક્રિકેટ અગિયાર કબડ્ડી સાત હોકી અગિયાર ખો ખો નવ વોલીબોલ છ અને ફૂટબોલ દસ તે રીતે દર્શાવી દીધેલી છે ત્યાર પછી કબડ્ડીમાં કુલ કેટલા ખેલાડીઓ છે તો કે ભાઈ સાત ખેલાડીઓ છે હોકીમાં અગિયાર ખેલાડી કબડ્ડી અને વોલીબોલમાં ચોથું છે પાંચ ખેલાડી વધુ છે ક્રિકેટમાં વોલીબોલ કરતાં તે રીતે અહીંયા પ્રશ્નના જવાબ આપેલા છે વિદ્યાર્થી મિત્રો આવેલ કોષ્ટકમાં શિક્ષકોની યાદી બનાવો તેમની ઉંમર દર્શાવી તેને માહિતીને આધારે લંબાલે બનાવવાનો છે તો આપણે માહિતી આધારિત જોઈએ ક્યાં શિક્ષકની ઉંમર સૌથી વધુ છે તો મગનભાઈની ઉંમર સૌથી વધુ છે કયા શિક્ષકની ઉંમર સૌથી ઓછી છે તો રેખાબેનની ઉંમર ગણિત વિષય શિક્ષકની ઉંમર કેટલી છે તો છત્રીસ વર્ષ છે અને ચાલીસ વર્ષથી વધુ ઉંમરના શિક્ષકોના નામ જણાવો તો મગનભાઈ મીનાબેનને અંશાબેન આવશે જો વિદ્યાર્થી મિત્રો તમને મારો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને કોમેન્ટ કરજો અને હજી સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી કરીને તમને નવા નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે તો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે મળીશું આપણે આગળના એકમની અંદર આવજો